અહીંયા તમને શાકભાજી કિલો 500 એવી રીતે નહીં મળે, ઢગલીમાં મળશે. અમુક મળે, આજે પાપડી છે કે વાલોળ પાપડી છે એ બધું, પણ બાકી એક ઢગલીના આટલા રૂપિયા એવી રીતે મળશે. અદ્ભુત ફ્રેશ શાકભાજી મળે છે. હું આવી તો મને બધાએ પૂછ્યું અહીંયાથી શું ખરીદીને જશો, મેં કહું શાકભાજી લઈને જઈશ. જઈએ આગળ જોઈએ. આ કઈ છે? અને આ પણ એ જ છે. આ કઈ છે? આ એ ભાજી છે કે જે વિદુરે કૃષ્ણ ભગવાનને ખવડાવી હતી, એ જ ને? આ પેલું વિદુરે ખવડાવી હતી તાંદલજાની ભાજી, એ જ આ? તો આ જંગલમાં થાય? ઘરે વાવવાની. ઘરે વાવવાની? બિયારો લાવે. નામ શું? બડક. બડક. બડકની ભાજી અને મેથીની ભાજી. એના સિવાય કોઈ આવે ભાજી બીજી? આ સવા પાલક. પાલક 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 પાલક. આ બધું સરસ, નવું નવું છે, સરસ છે. પણ અહીંયા શાકભાજી એકદમ તાજા મળી રહ્યા છે. આપણે કહીએ છીએ પેલું વાડ થઈને ચીબડા ગળે, તો આ છે એ ચીબડું. આને ચીબડું કહેવાય. મને ખબર હતી જો કે આ ચીબડું તો, પણ બાકી બહુ બધી ભાજી એવી છે કે જે નહોતી ખબર. ચણાનું જે પેલું ચણા જેના પર થાય, જે છોડ હોય નાના નાના, તો એની પણ ભાજી અહીંયા ખાતા હોય છે. એ સિવાય પણ બહુ બધી ભાજી અહીંયા ખવાતી હોય છે. બીજું અહીંયા ઢગલા પ્રથા બહુ સરસ છે, એટલે જેમના ઘરે શાક થાય તો એ આવે, બધી ધાન્યાની ઢગલી બનાવે ને વેચી દે. અહીંયાની ઇકોનોમી બહુ સરસ ચાલે છે. અહીંયા હાટમાં આવે છીએ આપણે, છોટાઉદેપુર વિસ્તારમાં, છોટાઉદેપુરમાં જ. અને અહીંયા હાટ ભરાયો છે. અહીંયા શનિવારે હાટ ભરાય, રવિવારે અહીંયાથી નજીક પાનવડ છે ત્યાં ભરાય, પછી સોમવારે કમાટ ભરાય, અને આ લોકો બધે ફર્યા. અચ્છા, 300 રૂપિયાના બે શર્ટ છે ના? મારે લેવા નથી, ખાલી જોઈ રહી છું, જોઈ રહી છું. હા, તો અહીંયા કપડાં પણ સસ્તા મળે છે. 300 રૂપિયાના બે શર્ટ મળે છે. 300 રૂપિયાનો એક પણ ખબર નહીં ક્યાંય મળતો હશે કે કેમ. તો આ માર્કેટ છે, અમે અહીંયા ફરી રહ્યા છીએ. અમે એકચ્યુઅલી સમજવાની કોશિશ કરીએ છીએ અહીંયાનું અર્થતંત્ર કેવી રીતે ચાલે છે, લોકો ખરીદી કેવી રીતે કરે છે, શું જમે છે, કેવી રીતે એમનું જીવન હોય છે. અને આ બધું સમજીએ તો આપણને ઘણા ખરા અંશે રાજનીતિ પણ ખબર પડે છે. એટલે આ ભાઈ વેચી રહ્યા છે 150 રૂપિયામાં બે શર્ટ. તો આ બધી બૂમો આપણને થોડી નવી લાગે સાંભળવામાં, પરંતુ 150 રૂપિયામાં બે શર્ટ પણ મળતા હોઈએ છીએ. તો આ છે છોટાઉદેપુરનું હાટ માર્કેટ. એક મિનિટ, 150 ના એક જોડી કપડા, એટલે એક શર્ટ ને પેન્ટ આવી જાય જોડી ના 150 રૂપિયા. નવા જ છે બધા? ફ્રેશ ના, સેકન્ડ સેકન્ડ માં છે. એટલે કોઈ કે નવા ને નવા આપી દીધા, એટલે એક બે વાર પહેર્યા પછી લોકો કપડા ન પહેરે, આપી દે. ક્યાં નામ હૈ આપકા? અનિલ નામ હૈ મેરા. અનિલ, ક્યાં ના છો તમે? છોટાઉદેપુર ના છીએ. અહીંયા ના? અહીં ના છીએ. તમને આ વખતે ચૂંટણી માં શું લાગે છે? ચૂંટણી માં આજી વખતે લાગે છે કે ભાજપે જવાનું છે પાછું. ભાજપે જવાનું? હા. કામ કેવું લાગે છે? કામ તો બહુ બેસ્ટ લાગે છે. બેસ્ટ લાગે. શું ગમે છે? મને શું ગમે છે એટલે મતલબ આપણું ગુજરાત જ ગમે છે. નહીં, એટલે ભાજપ માં શું કામ ગમે છે? છોટાઉદેપુર જ ગમે છે, બીજું કઈ ગમતું નથી. બહાર જઉં છું તો રહેતો બી નહીં કલાક, અને ગામ સિવાય કઈ બહાર જતો બી નથી. હા, અહીંયા ધંધો સારો ચાલે છે? ધંધો તો હવે પબ્લિક ના ઉપર રહ્યું, બીજું કશું નહીં. અને મોંઘવારી? મોંઘવારી તો કશું નથી, જે છે એ જ છે અત્યારે. મોંઘવારી નથી, જે છે એ છે. પબ્લિકના ઉપર પ્રેશર છે, બીજું કશું નથી. સરકાર અમારા પર નાખે છે, અમે પબ્લિક પર નાખે છે. વાત સાચી કરી એમણે. એક્ચ્યુઅલી આ સાયકલ ફરતી હોય છે,
સરકાર વેપારી પર નાખે, વેપારી ગ્રાહક પર નાખે, ગ્રાહક બીજે ક્યાંક નાખે, એટલે આ બધું ફરે ચાલે છે. આ 20 રૂપિયાના કપડાં મળે છે અહીંયા. ચલો આ 20 રૂપિયાના કપડાં એ જોઈએ જઈને. અહીંયા એટલી બધી ભીડ છે કે ગમે ત્યારે અમે અટવાઈ જઈએ છીએ. આ કેટલાના કપડાં છે? 20 રૂપિયા. 20 રૂપિયા. 20 રૂપિયામાં એ કપડાં મળે? ઊભા રહો હું બતાવું. 20 રૂપિયાની ચણિયા ચોળી. પછી આમાં ખાલી ચણિયા ચોળી જ આવે કે દુપટ્ટો આવે? ના, તો અલગ છે ને. 20 રૂપિયાનો ઘાઘરો બધા ખરીદે છે? હા ખરીદે છે. આ નવા કપડાં હોય છે? ના, જૂનામાં છે. સેકન્ડમાં? હા. તમે ક્યાંથી લાવો? વડોદરાથી. વડોદરાથી લઈ આવ્યો. કેવું ચાલે છે તમને? ચાલે. એવું મોંઘવારી છે? મોંઘવારી તો શું હોય, એના માટે તો સસ્તું વેચવું પડે. હા, કેમ કે લોકોને પોસાય, પોસાય એના માટે, પોસાય તો લઈ જાય. તમે ક્યાંથી આવ્યા છો? સિમલ ફળિયા સચ. હા, સિમલ ફળિયા સચ. સિમલ ફળિયા થી આવ્યા છો કપડા લેવા માટે? કપડા ની તો નહીં વાત કરવી. સર તમે ક્યાંથી આવ્યા છો? અમે ચિલિયાવાડ. હા, ચિલિયાવાડ. હા, ચિલિયાવાડ. અચ્છા, તમને આ વખતે રાજકારણમાં કેવું લાગે છે? કોનું જોર છે રાજકારણમાં? તો અત્યારે હવે આ લોકો બધા તો મહેનત કરે છે, આપણે કેજરીવાલ બી મહેનત કરે છે, હવે નસીબ જેનું હશે એનું આવશે. તમને કોણ ગમે છે? તો ભાઈ કોઈનું નામ એમ તો કેવી નહીં શકાય. ભાઈ બધા તો એ થોડું માન્યતામાં તો હવે જેમની મહેનત હોય એ પ્રમાણે હવે આવશે એવું લાગે. નામ તો એ કહી દો ને, કહી દો ને. શું નામ છે તમારું? અમારે તો અત્યારે સુધી કેજરીવાલ આવે તો સારું એવું લાગે છે. પણ કેજરીવાલ આવે. હા હા, કેમ કે એમનો અત્યારે વ્યવહાર થોડો સારો લાગે. હા, એવું લાગે છે. અચ્છા, ભાજપ પર ભી થોડુંક એમ લાગે છે કે ભી મોંઘવાડી ભી થઈ ગઈ છે, તો તફલીટમાં બેરોજગાર લોકોને ભી વધારે તફલીટ આવશે. શું ભણ્યા છો? હું 10 પાસ કરેલો છું. 10 ફેલ. 10 ફેલ. તો પછી કેમ ના ભણ્યા? અત્યારે પછી પૈસાની સગવડ નથી થઈ ને એટલા માટે. હવે ક્યાં જવાનું? હવે શું કરો છો? મિસ્ત્રી કામ કરું છું અત્યારે. શું ચાલે કામકાજ? કામકાજ તો અત્યારે ચાલે હવે મહેનત પર આધાર. હા, કન્સ્ટ્રક્શન લાઈનમાં અમારા કામ ચાલે છે. એટલે બેરોજગારમાં છીએ અમે લોકો. અહીંયા હાટ સરસ ભરાય છે ને? હા, હાટ હાટ તો વર્ષોથી ભરાય છે. હાટ, હા, હાટમાં તો બધું વર્ષોથી લોકોને સ્વભાવ છે. શનિવારે આવે લોકો, મજૂરી ગયા હોય તો એ લોકો અહીં જ આવે છે. હા, અમે જોઈ રહ્યા છીએ કે એકદમ સાવ જે લોકો એકદમ જે ટિપિકલ રાઠવાનો જે પહેરવેશ હોય એ રીતે પહેરીને લોકો આવતા હોય છે, અહીંયા ખરીદી કરતા હોય છે. બીજા લોકો પાસે પણ જઈને વાત કરીશું. કાકા, તમે ક્યાંથી આવ્યા છો? કમાટથી. હા. અચ્છા, તમને શું લાગે આ વખતે ચૂંટણીમાં કોનું જોર છે? હે, ચૂંટણીમાં કોનું જોર લાગે? અમને હજુ ખબર નહીં. ભાજપ ગમે? ના, એટલે હજુ હવે કોઈ ગામ કે હે તો અહીંયા હાલ હું. અચ્છા, ગામ કે છે? હા હા, ગામ કે હે અહીંયા હાલવા એમ તો હાલ હું. ગામ કઈ બાજુ તમને દર વખત જતું લાગે? હે, ગામ કઈ બાજુ જતું લાગે? હવે હમણે મે આ ખેતર રેમ એટલે ખબર નહીં. અત્યારે તો ખેતી ચાલે? હા, ખેતર મે રહીએ, ફળિયા મે નહીં રહેતા એટલે શું કહે છે ખબર નહીં. અમે હાટમાં ફરી રહ્યા હતા અને અમને રસ્તામાં આમ આદમી પાર્ટી મળી છે, તમને બતાવીએ. આમ આદમી પાર્ટી વાળી છે? ખબર છે તમને આ કોનો સિમ્બોલ છે? કોનો? કેજરીવાલ. ઓળખો છો? ઓળખ્યા ને. કેવા લાગે છે? સારા લાગે. અને નરેન્દ્ર મોદી? એ પણ સારા જ કહેવાય, હવે ખોટું જ કહેવાય નહીં. અને કોંગ્રેસ? કોંગ્રેસ પણ સારું કહેવાય ને. તો વધારે કોણ ગમે? હવે હવે કંઈક રાજ બદલી એવું લાગે મને. ઉમેદવાર અર્જુન રાઠવા. સારું છે એમનું? સારું છે. તો કોંગ્રેસ નું કેવું લાગે છે? વર્ષોથી બરાબર છે, પણ હવે આ બધાને કઈક રાજ નવું બદલવા એમ. અચ્છા, આ ઘરે બનાવેલા છે? હા, ઘરે બનાવ્યું. એટલે આ શેના બને? વાસના. વાસના.
સરસ છે કલરફુલ આ એટલે પછી એને કલર કરો હા પછી એને કલર કરવો પડે પેઇન્ટિંગ કરાવવો પડે આ કેટલાનો એક વેચાય એકના 100 રૂપિયા તો સારો ચાલે ધંધો ચાલે પણ એ બધો ઠીક એમ અને મોંઘવારી ને બધું કેવું લાગે મોંઘવારી મોંઘવારી જ કેવાય ભલે હા છે મોંઘવારી મોંઘવારી ને અચ્છા અહીંયા વાંસના ટોપલા બનાવીને પણ બધા વેચી રહ્યા છે માડિયા તમે બનાવ્યા લે આ મૂળ લે લે ખરો તે લે આ મૂળ મૂળ લઈને વેચ દે કોઈ દે તું કોઈ દે મૂળ મૂળ લઈને મૂળ દઈને વેચી હો મૂળ લઈને વેચ દે ખાઈલા બનાવ્યા તમે ને બનાવે ને આમ કીધા ને આમ ની બનાવે કોણ બનાવે ઈયા તો ઈયા આદિવાસી લાવે કે આમ લે દે આમ તો ઈયા આદિવાસી નથી આદિવાસી છે પણ પેલા બનાવે બીજા હો બીજા તામ મૂળ લઈને વેચ દે કાયમ હા એટલે તમે એમની પાસેથી ખરીદો અને પછી અહીંયા આવીને વેચી દો વેચે એમ આ લોકો બીજા એવું કરે એમ હા 20 નીકળે 25 નીકળે ઓસા કાઈ નહીં નીકળે તો મોટો ને ભારે થઈ જાય કેટલાનો આવે એ બે સાવ ની છે આ કેટલાનો એક આવે એ બે સાવ ની મને ટોપલો મેલીને પડાવ મને ની એમને માથે ટોપલો મૂકીને પડાવ હા એવા દેશમાં ઉભરે હેલાની દેશમાં છોટી ઉદયપુર ને દેશ માં માથે ટોપલા મેલી મેલી વેચે અચ્છા કો ક્યાં વેચે છે માથે ટોપલા આપણે મેલવા હા ટોપો મારે આગુ છે તમે ક્યાં ના છો હા અહીંયા જ વેચો છો હા તો તમે ટોપલા કેમ નથી મૂકતા એમને કહો છો તો પણ મે તે એમને ડોહા ને કહેવાય ને આ મોટી છે અને આ મોટીનો ઉપયોગ થાય છે દાણા ભરવા માટે અને આ બહુ જ મોટી છે આખા વર્ષનું કદાચ વર્ષથી પણ વધારેનું અનાજ આમાં આવી જાય એટલે આની અંદર એ લોકો લીંપણ કરે અને લીંપણ કરે ને અંદર લીંપે ગાયના છાણથી અને પછી એની અંદર અનાજ ભરે આની અંદર તો બે વર્ષનું આવી જાય કાકા હે ને શું નામ તમારું કાકા અલસિંગ 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 હા આમાં બે ત્રણ વર્ષ આવી જાય ને કેટલાનો આવે આ કા આ મોટી આ કેટલા રૂપિયાની હોય 800 900 ની તો તો પેલું પીપડા લઈ જઈને કરતા સર હા અસલ અસલ આ આ અસલ હા આ બને ઘરે બનાવો બનાવે કોઈક બનાવે આપ બધાને નહીં આવડે હા કોઈક ને આવડે વાંસનું બને હા આપણે લેવી છે ના લેવું નથી આ તો ખાલી પૂછી રહી વેચાઈ જાય ખરું તમારે કાકા અચ્છા કોઈક બીજાની છે કાકા લેવા છે દુકાન જ નથી એમને પણ કહે પછ બોલે કરવાનું બોન બીજું શું કરવાનું બધા શું કહે છે આ વખતે ભાજપ કોંગ્રેસ મોટા સરપંચ આ બધી વાત કરે હા હા એ જ શું કહે છે ભાજપ નું કેવું લાગે આ વખતે આ ભાષા મેં ઇનુ મેં જો મના હે માનસે હા એ સરપંચ કહે છે એમ કરશો ઓ સરપંચ કરે એ જ કરવાનો એટલે અહીંયા તો આમ તો પોલિટિકલ પાર્ટી માટે આમ આસાન છે એટલા માટે આસાન છે કેમ કે સરપંચ કે એમ કરવાનું છે એટલે સરપંચે નક્કી કરશે બધા લોકો ભેગા થઈને કરશે અહીંયા હજુ પણ એ પ્રથા છે શું એ જ વાત કરવાની તો તમને કેવું લાગે કામ આ નરેન્દ્ર મોદીનું નરેન્દ્ર મોદીનું શું લાગે કઈ શું નહીં લાગતું કશું નહીં લાગતું લાગે જીવડાવે છે આપણું બધાને સોખાલે ગોમાલે એ બધું આપણું જીવડાવે છે ને છોકરા આપણા પોહે છે ને સારું કરે છે ને સારું જ કરે ને મોદી દ્વારા સારું જ કરીને આપણે ગણા ગણાને પૈસા માલ્યા બેકો મેં મોદી એમ બગાડ્યું કહીશું નહીં ને કોઈનું સારું જ કરીને સારું જ છે ને તો વોટ કોને આપશો મોદીને તો આપશું
હવે કહી દીધું ને તમે. મુખ્યમંત્રી કોણ છે આપણા ગુજરાતમાં? ગુજરાતમાં મુખ્યમંત્રી કોઈ છે ને હજુ ખબર નહીં, પણ ના ખબર. અહીંયા ધારાસભ્ય કોણ છે? ધારાસભ્ય કોઈ છે એ મારી માહિતી નહીં હજુ પણ. મોહનસિંહ રાઠવાને ઓળખો? હા, તેને ઓળખીએ. એ છે ને અહીંયા તો? એ છે ને. છોટાઉદેપુરમાં તો એ છે. એ છે ને. રાહુલ ગાંધીનું કેવું લાગે? રાહુલ ગાંધીનું હા એ બધા કહે તો વાત બોલ. સાંભળ્યું જ નામ? ના સાંભળ્યું. નામ નથી સાંભળ્યું? સાંભળ્યું 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 ને. સાંભળ્યું. કેવું લાગે? સારું લાગે.